गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवार मित्रों, लेक्चर नंबर 17। मित्रों लेक्चर नंबर 17 नी अंदर आजे पुस्तकना पेज नंबर 116 नी चर्चा करीशू। मित्रों पुस्तकनो पेज नंबर 116 एटले के वीएसपीआर सिद्धांत पर लागू पड़से। मित्रों आजना लेक्चर में वीएसपीआर सिद्धांत ने आधारे एवा मध्यस्थ परमाणु की चर्चा करीशू कि जे मध्यस्थ परमाणु पासे बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्म होय, साथे साथे बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्मना अंदर अपाकर्षण थतु होवाथी एना बंधकोण में एनी स्थायीता की चर्चा आजना लेक्चर में करीशू। मित्रों शुरुआत करिए एवा अणुनी कि जे अणुनो प्रकार होय Ab2e प्रकार। मित्रों Ab2e आनो अर्थ एवो थशे कि मध्यस्थ परमाणु पासे बंधकारक इलेक्ट्रॉन युग्म बे होय અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક હોય, કુલ યુગ્મોની સંખ્યા 3 હોય। મિત્રો તમારા પુસ્તકના અંદર ભૂલ થયેલી છે, અહીં કેટલાક બુકની અંદર 4 લખ્યા છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એ સુધારો કરી દેજો અને એની જગ્યાએ લખી દેજો 2, કુલ યુગ્મોની સંખ્યા થશે 3। એવું ઉત્તમ ઉદાહરણ લઈશું સલ્ફર ડાયોક્સાઇડ SO2 માટે। મિત્રો તમે શીખી ગયા છો એ પ્રમાણે સલ્ફર અને ઓક્સિજનની અંદર આ રીતના બંધની રચના થશે। પણ મિત્રો રેઝોનન્સ સ્ટ્રક્ચરની ગણતરી જ્યારે જોઈએ, સંસ્પંદન બંધારણની રચના, તો આ રીતે દ્વિબંધની રચના થયેલી હોય, તમે જાણો છો, શીખી ગયા છો એ પ્રમાણે દ્વિબંધ બંને ઓક્સિજન પરમાણુ સાથે ગોઠવાઈ શકે, એટલે કે SO2ની રચના આ પ્રકારની થશે। મિત્રો તમે શીખી ગયા છો એ પ્રમાણે, તમે જાણો છો એ પ્રમાણે કે જ્યારે ફક્ત ને ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેવામાં આવે, શબ્દને સમજો, માત્ર ને માત્ર હું કોની વાત કરું છું તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની, અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લેશો માત્ર યુગ્મની, તો એ વખતે અણુનો આકાર કોણીય અથવા વળેલો અથવા બેન્ડ તરીકે ઓળખશો, રાઈટ। પણ મિત્રો તમે શીખી ગયા છો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો એટલે કે બંધકારક અને અબંધકારક, અબંધકારક આ બંને ઇલેક્ટ્રોન યુગ્મોને ધ્યાનમાં લેશો તો અણુનો આકાર સમતલીય ત્રિકોણ થશે અથવા ત્રિકોણીય સમતલ, સમતલીય ત્રિકોણ આકાર થશે। તમે શીખી ગયા છો ઉપર જશે, આ રીતે યુગ્મ ગોઠવાશે, સાચું ને? જોડી શકો છો, આ રીતે જોડી દો, સમય બગાડતો નથી હું, તો સમતલીય ત્રિકોણ અણુનો આકાર ધારણ થાય। બોલો ક્લિયર છે મિત્રો? સમજણ પડી ગઈ હશે। હવે મારે જે સમજાવવું છે એ મિત્રો જુઓ, આની ચર્ચા આપણે છોડી દઈએ, આની ચર્ચા નથી કરવી, છોડી દઈએ, શીખી ગયા છો એટલે, પણ હવે આની વાત કરીએ। હવે તમે મિત્રો જાણો છો, શીખી ગયા છો એ પ્રમાણે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અવકાશીય આ પ્રમાણે ગોઠવણી થશે, અવકાશીય ગોઠવણી થશે, આ લોન પેર બન્યું, અહીં જે યુગ્મ હશે એ બોન્ડિંગ પેરનું હશે, અહીં જે યુગ્મ હશે એ બોન્ડિંગ પેરનું હશે। હવે મિત્રો તમે શીખી ગયા કે આના અંદર જે સંકરણ થશે એ સંકરણ થશે sp2 સંકરણ। કયું સંકરણ થશે? sp2 સંકરણ। મિત્રો તમે જાણો છો કે આનો વાસ્તવિક બંધ કોણ 120 ડિગ્રીનો હોય,
ઓરિજિનલ વાસ્તવિક સત્ય સાચો બંધકોણ 120 ડિગ્રીનો હશે. તમે શીખી ગયા છો કે આ બંધકોણ 120 ડિગ્રીનો થાય. પરંતુ VSEPR સિદ્ધાંત જ્યારે આ થિયરીની અંદર લાગુ પાડશો ત્યારે એના બંધકોણના મૂલ્યમાં ફેરફાર થશે, તફાવત આવશે. કેમ? તો એ હવે સમજાવું તમને કે મિત્રો, અહીં જે ઇલેક્ટ્રોન યુગમાં જોઈ રહ્યા છો એ લોન પેરનું. કયું? લોન પેરનું. અહીં ઇલેક્ટ્રોન યુગમાં જે તમે જોઈ રહ્યા છો એ બોન્ડિંગ પેરનું. મિત્રો, તમે શીખી ગયા છો કે લોન પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમાં વચ્ચે અપાકર્ષણ થશે. શું થશે? અપાકર્ષણ. હવે માની લો કે આ બે વચ્ચે અપાકર્ષણ થશે ત્યારે અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે ઇલેક્ટ્રોન યુગમો એકબીજાથી દૂર ગોઠવવા માટે પ્રયત્ન કરશે. એકબીજાથી દૂર ગોઠવવા માટે પ્રયત્ન કરશે એટલે લોન પેરનું ઇલેક્ટ્રોન યુગમાં આ તરફ પણ ખસી શકે, તો આ તરફનું અપાકર્ષણ ઘટાડવા આ તરફ ઘટી ખસી શકે. હા કે ના મિત્રો? શીખી ગયા છો કે આ આકર્ષણ, આ બંનેનું માની લો આકર્ષણ હોય તો આ બંનેનું અપાકર્ષણ, સોરી આકર્ષણ નહીં, આ બંને વચ્ચેનું અપાકર્ષણ ઘટાડવા માટે લોન પેરનું ઇલેક્ટ્રોન યુગમાં દૂર અંતરે ગોઠવાશે. જ્યારે એ તરફ દૂર અંતરે ગોઠવાવા જશે તો આ બે વચ્ચેનું અંતર ઘટી જશે, અપાકર્ષણ વધી જશે. આવા સંજોગોમાં આ બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમો લોન પેર સાથેનું અપાકર્ષણ ઘટાડવા માટે, અપાકર્ષણ ઘટાડવા માટે અંદરની તરફ ખસી આવશે. ક્યાં જશે મિત્રો? અંદરની તરફ ખસી આવશે, અંદરની તરફ ધકેલાશે. જે આ રીતે કોણી આકાર ગોઠવાયેલો હશે એ ઇલેક્ટ્રોન યુગમો આ રીતે અંદરની તરફ ધકેલાશે, અંદરની તરફ ખસી જશે. મિત્રો, અંદરની તરફ ખસશે એટલે જેનો વાસ્તવિક બંધકોણ 120 ડિગ્રીનો હતો એ 120 ડિગ્રીના બદલે 119.5 ડિગ્રીનો થશે. મિત્રો, મેં તમને શીખવાડી દીધેલું છે અગાઉ કે લોન પેર અને બોન્ડિંગ પેર એવા બંને ઇલેક્ટ્રોન યુગમો મધ્યસ્થ પરમાણુ પાસે હોય. મધ્યસ્થ પરમાણુ પાસે બોન્ડિંગ પેર અને લોન પેર એવા બંને પ્રકારના ઇલેક્ટ્રોન યુગમો હશે તો એના બંધકોણનું મૂલ્ય ઘટશે. કેમ? અપાકર્ષણ ઘટાડવા માટે, અણુમાં સ્થાયીતા લાવવા માટે. એટલે અણુના અંદર સ્થાયીતા લાવવા માટે આ બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમો અંદરની તરફ ખસી આવશે, અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમો ખસી આવશે એટલે એમના વચ્ચેનો બંધકોણ જે 120 ડિગ્રીનો હતો એ ઘટીને 119.5 ડિગ્રીનો થશે. એના માટે જવાબદાર હશે VSEPR સિદ્ધાંત. મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો. ક્લિયર? ચલો, હવે આપણે જતા રહીએ આગળ નવા ઉદાહરણ તરફ. બધાની ચર્ચા મેં કરી દીધેલી છે, છતાં પણ મિત્રો ફરીથી એક વખત રિવિઝનના મોડ ઉપર જઈશું તો તમને એ કોન્સેપ્ટ સરસ સારી રીતે ક્લિયર થઈ જશે. મિત્રો, હવે લઈ જઉં છું એવા મધ્યસ્થ પરમાણુની ચર્ચા કરવા કે જે મધ્યસ્થ પરમાણુ પાસે 3 બંધકારક અને 1 અબંધકારક, ટોટલ 4 યુગ્મો હોય, અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે NH3. તમે શીખી ગયા છો, યાદ હશે કે હું જે ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો એ NH3. તમે જોવો છો એ પ્રમાણે એક એના પાસે લોન પેર હશે અને લોન પેરનું ઇલેક્ટ્રોન યુગમાં આ રીતે ગોઠવાયેલું હશે. મિત્રો, તમને મેં આ શીખવાડી દીધેલો છે કે જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો, માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેવાથી એનો આકાર કેવો બને? ત્રિકોણીય પિરામિડલ. તમને મેં શીખવાડી દીધું છે મિત્રો, આકાર બનશે ત્રિકોણીય પિરામિડલ, ભૂલતા નહીં, માત્ર ને માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો ત્રિકોણીય પિરામિડલ. પણ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો
तो एवा संजोगोमां आकार बने समचतुष्फलकीय अथवा चतुष्फलकीय, आवो आकार ए धारण करशे। एक बे त्रण अने चार, चार होय एटले चतुष्फलकीय, ज्यारे त्रण हशे तो त्रिकोणीय पिरामिडल आकार धारण करशे। क्लियर थई गयो मित्रो? हवे महत्वनी वात के मित्रो NH3 ना अंदर जे बंधकोण हशे ए बंधकोण रियली 109 डिग्रीनो होय छे। मित्रो सांभळजो, आ बंधकोणनू जे मूल्य हशे ए बंधकोणनू वास्तविक मूल्य 109.5 डिग्री रहेतुं होय छे। NH3 ના અણુના અંદર આ જે બંધકોણ હશે એ બંધકોણ 109.5 ડિગ્રી રહેશે। પણ તમે જાણો છો કે આ લોન પેર, આ યુગમાં કયું? લોન પેર। અને આ ઇલેક્ટ્રોન યુગમાં કયું હશે? બોન્ડિંગ પેર। આ લોન પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમો વચ્ચે અપાકર્ષણ થશે। શીખી ગયા એ પ્રમાણે અપાકર્ષણની માત્રા ઘટાડવી હોય તો અંતર વધારવું પડે। આવા સંજોગોમાં અંતર વધારવા માટે બોન્ડિંગ પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક અંદરની તરફ ધકેલાશે। આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું, એ ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે અંદરની તરફ ધકેલાશે, અંતર વધારશે। અંતર વધારે એમ અપાકર્ષણની માત્રા ઓછી, અપાકર્ષણની માત્રા ઓછી કરવા અંતર વધાર્યું એટલે શું થયું? જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હતો એ અંદરની તરફ ધકેલાશે, અંદરની તરફ ધકેલાવાને પરિણામે એ બંધકોણનું મૂલ્ય ઘટી જશે 109.5 ડિગ્રીથી ઘટીને 107 ડિગ્રીનું થઈ જશે। કેમ? તો VSEPR સિદ્ધાંત લાગુ પડવાથી, અણુની સ્થાયીતા લાવવા માટેથી અણુ સ્થાયી બની જશે। બોલો ક્લિયર? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો। હવે જોઈએ AB2E2। હવે આપણે એવા મધ્યસ્થ પરમાણુની ચર્ચા કરીશું કે જે મધ્યસ્થ પરમાણુ પાસે બે બંધકારક અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય। કુલ ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4, ઉત્તમ અને બેસ્ટ ઉદાહરણ H2O। ક્લિયર? ચલો જઈએ। મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન અને એ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજનની સાથે બે હાઇડ્રોજન પરમાણુ। મિત્રો તમે જાણો છો એ પ્રમાણે આની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે। આ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર, આ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર। અહીં જે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાયો હશે એ ઇલેક્ટ્રોન યુગ્મો બોન્ડિંગ પેરના હશે। ક્લિયર? હવે બહુ મહત્વની વાત, બેસ્ટ ઉદાહરણ ખૂબ સમજવું જરૂરી। મિત્રો અહીંયા જોઈ રહ્યો શકો છો તમે કે મધ્યસ્થ પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હશે। મિત્રો યાદ રાખો, મધ્યસ્થ પરમાણુ પાસે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક વધુ હોય, પોઈન્ટ નોંધ કરવો હોય તો કરજો મિત્રો, મધ્યસ્થ પરમાણુ પાસે જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે એમ બંધકોણ ઘટે। પોઈન્ટ નોંધ કરજો, મધ્યસ્થ પરમાણુ પાસે જેમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધે એમ બંધકોણ ઘટે। હવે અહીં પાણીના ઉદાહરણની અંદર મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા છે। મિત્રો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ મેક્ઝિમમ, ધ્યાનથી સાંભળજો, મેક્ઝિમમ રિપલ્સન અહીંયા રહેશે, મહત્તમ અપાકર્ષણ। અને મહત્તમ અપાકર્ષણ હશે એટલે અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે બંને લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી દૂર જશે। પણ મિત્રો તમે જાણો છો કે એકબીજાથી દૂર જશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ પેર તરફ આવશે, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ પેર તરફ આવશે। હવે શું થશે? આ ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ પેરની નજીક આવશે એટલે લોન પેર અને બોન્ડિંગ પેરનું અપાકર્ષણ વધવા લાગશે।
એ જ પ્રમાણે અહીં બોન્ડિંગ પેર અને લોન પેરનું અપાકર્ષણ વધવા લાગશે, આ બંનેનું અપાકર્ષણ ઓછું થઈ જશે. કેમ? તો આ બંને ઇલેક્ટ્રોન યુગમાં એકબીજાથી દૂર જતા રહ્યા, પણ દૂર જવાની સાથે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મની નજીક આવી જશે, અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મની નજીક આવશે એટલે અહીં આ બે વચ્ચે અપાકર્ષણ પાછું વધી જશે. એટલે આવા સંજોગોમાં અપાકર્ષણનું માત્રા ઘટાડવા માટે બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો અંતર વધારવા માટે, અપાકર્ષણની માત્રા ઘટાડવા માટે અંદરની તરફ ધકેલાશે. કેમ અંદરની તરફ ધકેલાઈ શકશે? કારણ કે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હશે. અહીં બોન્ડિંગ પેર બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ સૌથી ઓછું હોવાના કારણે બંને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો અંદરની તરફ ધકેલાશે, અને અંદરની તરફ ધકેલાશે એટલે જે પાણીના અણુની અંદર બંધકોણ 109.5 ડિગ્રીનો હતો એ એકદમ ઘટીને 104.5 ડિગ્રીનો થઈ જશે. જુઓ, અહીંયા બંધકોણ ખૂબ ઘટી ગયો. કેમ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા વધી એટલે. એમોનિયાના અંદર 107 થયો તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ હતું. H2O અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધી ગઈ એટલે સીધો બંધકોણ વધારે પ્રમાણમાં ઘટી ગયો. એટલે પાણીનો બંધકોણ 109.5 ડિગ્રીનો જોઈએ, એની જગ્યાએ 104.5 ડિગ્રીનો થઈ ગયો. તમે જાણો છો એ પ્રમાણે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો પાણીની અંદર, તો એ અણુનો આકાર કેવો બનશે? તો અણુનો આકાર બનશે કોણીય. પણ જ્યારે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ટોટલ 4, તો એનો આકાર ધારણ કરશે ચતુષ્ફલકીય. કેવો આકાર ધારણ કરશે? ચતુષ્ફલકીય. તમે પુસ્તકની અંદર જોઈ શકો છો કે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેવી રીતે ગોઠવાયા છે. જુઓ, આકર્ષણની માત્રા ઓછી કરવા માટે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આ રીતે ગોઠવાશે, અવકાશીય ગોઠવણી થશે. ક્લિયર? કમ્પ્લીટ? જોઈ લો, હવે આગળ જઈએ. હવે આગળ જઈશું AB4E એવા મધ્યસ્થ પરમાણુની ચર્ચા કરીશું જે મધ્યસ્થ પરમાણુ પાસે 4 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. ટોટલ યુગ્મોની સંખ્યા 5, અને અહીં ઉદાહરણ આપીશું SF4નું. કયું ઉદાહરણ આપીશું મિત્રો? SF4નું ઉદાહરણ આપીશું. હવે આપણે શીખી ગયા છીએ એટલે ઇઝીલી યાદ હશે કે SF4 અણુનો આકાર ચીચવો બન્યો હતો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે ગોઠવાયું હતું. આ જે જોઈ શકો છો એ લોન પેર, આ ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ 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 પેર. અહીં 4 ફ્લોરિન પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે SF4. બરાબર ધ્યાનથી જોજો. અને આ લોન પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે ગોઠવાયેલું હશે. ચીચવો આકાર, ફક્ત બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો છો તો ચીચવો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો, બંને આ ચીચવો આકાર માત્ર ને માત્ર બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો ચીચવો બનશે. બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લેશો તો અણુનો આકાર કેવો બનશે? ચીચવો. અને બોન્ડિંગ પેર પ્લસ લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં લો તો કેટલા થયા? 1, 2, 3, 4, 5. કેવો બોલાય? ત્રિકોણીય દ્વિપિરામિડલ, ભૂલતા નહીં, ત્રિકોણીય દ્વિપિરામિડલ શબ્દ લાગુ પડશે. હવે આના અંદર થોડુંક ડીપમાં સમજવાનું રહેશે. પહેલાં આટલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો મિત્રો, આટલો સ્ક્રીનશોટ લઈ લો આ ભાગનો, પછી આગળ ચર્ચા કરીએ. મિત્રો, હું અત્યારે હાલ જે વિડીયો બનાવી રહ્યો છું એ સમય દરમિયાન લાઇટ
વીજળી વિદ્યુત પ્રવાહ બંધ થઈ ગયો, હવે વિડીયોને બ્રેક કરતો નથી, થોડુંક બોર્ડના અંદર સ્ક્રીન થોડીક ઓછા પ્રમાણમાં દેખાશે, તો થોડોક તમારા મોબાઈલમાં લાઇટનેસ કરીને જોવા માટે પ્રયત્ન કરજો, કારણ કે હવે બ્રેક કરવું લેક્ચર એ અર્થ નથી, એની જગ્યાએ આ લેક્ચરને સમજવા માટે પ્રયત્ન કરીશું. મિત્રો, હવે તમે પુસ્તકની અંદર પણ જોઈ શકો છો કે પુસ્તકની અંદર બે રચનાઓ દોરેલી છે. મિત્રો, કેવી બે રચનાઓ? તો આ પ્રકારની બે રચનાઓ એને આપેલી છે એસએફ ફોર માટે. જોજો, અહીં ફ્લોરિન, અહીં ફ્લોરિન, અહીં ફ્લોરિન અને અહીં ફ્લોરિન. આ જે બતાવ્યા ને મિત્રો, એ રચના બરાબર ધ્યાનથી જોજો. રોંગ નંબર લાગ્યો, રોંગ નંબર થયો મિત્રો. થોડુંક બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મિત્રો એક આવી રચના પુસ્તકના અંદર આપી. આ જે બતાવી એ લોન પેર, બાકીના બધા બોન્ડિંગ પેર. ક્લિયર? એક આ રચના બતાવી, બીજી અને એક રચના આવી દોરી છે મિત્રો, એ પણ જોજો. ખરેખર પુસ્તકમાં એ રચના બતાવી નથી, ઓરિજિનલ વાસ્તવિકતા જે હું અહીંયા બોર્ડમાં દોરીને બતાવું છું, તમને જલ્દી સમજણ પડશે. આ લોન પેર, અહીંયા ફ્લોરિન, આ ફ્લોરિન, આ રચના મેં દોરી. મિત્રો, હવે આજે મેં રચના દોરી, એ રચનાના અંદર એક વિશેષતા છે, જોજો. હવે આ બંને રચનાઓ એસએફ ફોર માટે લાગુ પડી, આ રચના અને આ રચના. પણ મિત્રો, મેક્ઝિમમ સ્ટેબિલિબિલિટી, સ્થાયીતા હોય તો સૌથી વધુ સ્થાયી સ્વરૂપ આ. આ સ્વરૂપને અસ્થાયી સ્વરૂપ ગણ્યું, નોન સ્ટેબલ, અસ્થાયી સ્વરૂપ. આ સ્વરૂપ સૌથી વધુ સ્થાયી. શા માટે આ સ્વરૂપને સૌથી વધુ સ્થાયી કીધું મિત્રો? તો એનું કારણ હું તમને કહું કે તમે જોઈ શકો છો એક વાત મહત્વની, કે અહીં લોન પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમાં નજીક આવી જશે. કેવા આવી જશે? નજીક. નજીક આવી જાય ને એટલે અપાકર્ષણની માત્રા વધી જશે. શું થશે? અપાકર્ષણની માત્રા વધી જશે. આ બંધારણના અંદર લોન પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગમાં દૂર હશે. બીજી વાત તમને કહું, મેં આ દોર્યું એની વિશેષતા છે મિત્રો, આ બંધ છે ને એને અક્ષીય બંધ કહેવાય, એક્સેલ બોન્ડ. આ બંધ જે મેં દોર્યો ને એને અક્ષીય બંધ કહેવાય, એક્સેલ બોન્ડ, અક્ષીય બંધ. એક જ અક્ષમાંથી પસાર થતો. બીજું, આ રચના જે મેં દોરી ને એની રચનામાં જુઓ, આ બંધ ટૂંકા દોર્યા બે. આ બંધ કેવા દોર્યા? લાંબા. આ બંધ કેવા દોર્યા? લાંબા. અક્ષીય બંધ પ્રમાણમાં સૌથી વધુ લાંબા હશે. જોજો, યાદ રાખો આ વાત ખૂબ મહત્વની, કે અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હોય છે. જેને પરિણામે લોન પેર અને બોન્ડિંગ પેરનું અપાકર્ષણ ઘટે છે. અપાકર્ષણ ઘટે છે. અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હશે, લાંબા હોય એટલે અંતર વધ્યું, અંતર વધ્યું એટલે અપાકર્ષણ ઘટ્યું, જેને પરિણામે આ બંને વચ્ચેનું અંતર વધી જશે. શું થશે? અંતર વધી જશે. અને અંતર વધી જવાને પરિણામે એમ કહી શકાય છે મિત્રો કે અહીં અપાકર્ષણની માત્રા ઘટી જશે, અણુની અંદર શું આવી જશે? સ્થાયીતા આવી જશે. અણુની અંદર શું આવી જશે મિત્રો? તો અણુની અંદર સ્થાયીતા આવી જશે. અને અણુની અંદર સ્થાયીતા આવી જવાના કારણે એમ કહી શકાશે કે અહીં સૌથી વધુ મેક્ઝિમમ સ્થાયીતા આ રચનામાં થશે. એક જ યાદ રાખો કે આ બંને રચનામાં આ રચના સૌથી વધુ સ્થાયી કેમ? તો અહીં એસએફ ફોરની રચનામાં જે અક્ષીય બંધ હશે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોવાળા, એ અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હશે.
અને પ્રમાણમાં લાંબા હોવાના કારણે લોન પેર અને બોન્ડિંગ પેરના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ ઓછું થશે અને અપાકર્ષણ ઓછું એટલી અણુની અંદર સ્થાયિતા વધુ. મિત્રો 190 અંશ સોરી 90 ડિગ્રીના કોણે આ ગોઠવાયેલા હોય, કઈ ડિગ્રીના? 90 ડિગ્રીના. ચલો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો મિત્રો. ચલો હવે છેલ્લાની ચર્ચા કરી લઈએ એટલે કામ પૂરું થઈ જશે. છેલ્લાની ચર્ચા કરીએ એટલે કામ પૂરું થઈ જશે. મિત્રો છેલ્લું ઉદાહરણ એટલે AB3E2 બંધકારક 3 અબંધકારક 2 કુલ યુગ્મોની સંખ્યા કેટલી થઈ? તો કુલ યુગ્મોની સંખ્યા થઈ ગઈ 5. અને આનું ઉત્તમ ઉદાહરણ હોય તો સી એલ એફ થ્રી. ટી આકાર તમે શીખી ગયા. ચલો મધ્યસ્થ પરમાણુ ક્લોરીન. ઓકે, અને અહીં આ બંધ હું પ્રમાણમાં લાંબા દોરી દઉં એટલે તમને ઇઝીલી સમજણ પડી જાય કે સી એલ એફ થ્રી. ચલો ફરીથી રચના કરીએ, કામ સારું જ કરીએ, વ્યવસ્થિત દોડીએ તો તમને જલ્દી સમજણ પડે. આ ફ્લોરિન અને અહીં જે રહેશે ક્લોરિન પાસે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. 4 ઇલેક્ટ્રોન આ થયા, 5, 6 અને 7 થઈ ગયા મધ્યસ્થ પરમાણુના 7 ઇલેક્ટ્રોન. મિત્રો જોઈ લો, હવે આ સ્વરૂપનું સૌથી વધુ સ્થાયી સ્વરૂપ કીધું તો હવે સમજણ પડી જશે કે આ સૌથી વધુ સ્થાયી. એની બીજી બે રચનાઓ પણ કરેલી છે. જુઓ, તમે જોઈ શકો છો કે બીજી બે રચનાઓ, બધી રચનાઓની ચર્ચા કરીએ પણ આ રચનાને સૌથી વધુ સ્થાયી. અને કેમ? તો એનું કારણ કે આ લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો આ રીતે ગોઠવાશે. આ જે દોર્યા એ લોન પેર, આ લોન પેરના ઇલેક્ટ્રોન યુગ્મો આ રીતે ગોઠવાશે. ક્લિયર? શું થશે? આ બંને વચ્ચેનું અંતર વધુ હશે. જોજો બરાબર, ધ્યાનથી સાંભળજો. લોન પેર આ બંને વચ્ચેનું અંતર વધુ હશે. અંતર કેવું હશે? વધુ હશે. અપાકર્ષણની માત્રા કેવી હશે? ઓછી. અક્ષીય બંધ પ્રમાણમાં કેવા હશે? લાંબા હશે. એટલે અણુ કેવો બનશે? તો અણુ બનશે સ્થાયી. અણુ કેવો બનશે? સ્થાયી બનશે. ક્લિયર? અણુ કેવો બનશે? સ્થાયી. ક્લિયર થઈ ગયું? એ જ નિયમ લાગુ પડશે. હવે બીજી એક રચના આપી છે તો બીજી રચનામાં એને શું કર્યું છે મિત્રો? બીજી રચનાની અંદર આ રીતે બંધ દોર્યા. જુઓ, 3 બંધ આ રીતે બતાવ્યા અને આ યુગ્મો લોન પેરના આ રીતે ગોઠવ્યા. શું થશે? આ બંને વચ્ચેનું અંતર નજીક આવી જશે. નજીક આવે એટલે અપાકર્ષણ વધી જાય. અપાકર્ષણ વધી જાય તો અણુ કેવો બને? અસ્થાયી. ત્રીજા ઉદાહરણની અંદર એને કેવી રીતે ગોઠવ્યા? તો ત્રીજા ઉદાહરણની અંદર આ રીતે ગોઠવ્યા. હવે આ બંધ પ્રમાણમાં કેવા હોય? જુઓ, ત્રીજું ઉદાહરણ સમજવા જેવું છે મિત્રો. ચલો એની ચર્ચા કરીએ એટલે ખબર વધારે પડશે. બેસ્ટ ઉદાહરણ છે મિત્રો. આ ત્રીજું ઉદાહરણ જોઈએ તો ત્રીજા ઉદાહરણની અંદર આ રીતે ગોઠવ્યા લોન પેર. હવે આ બંધ કેવા હોય? ટૂંકા બંધ હોવાના કારણે અંતર ઓછું થશે એટલે અપાકર્ષણની માત્રા વધતી જશે. અપાકર્ષણની માત્રા વધતી જાય એમ અણુ અસ્થાયી બનતો જાય. અણુ કેવો બનતો જાય? અસ્થાયી. એટલે યાદ રાખો, અક્ષીય ગોઠવણી થાય એટલી અણુની સ્થાયિતા વધે. કારણ કે અક્ષીય બંધ પ્રમાણમાં કેવા હોય? અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હોય. અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા એટલી અણુની સ્થાયિતા વધુ. 90 ડિગ્રી હોય અહીંયા. ક્લિયર? અહીંયા 120 ડિગ્રીએ ગોઠવાય. સોરી, બધા 90 ડિગ્રીએ જ ગોઠવાશે. ક્લિયર? ટી આકાર બન્યો. બંધકારકનું જુઓ તો ટ્રી આકાર.
બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જુઓ તો ટી આકાર, બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જુઓ તો કેવો આકાર કહેવાય? પાંચ બન્યા, ત્રિકોણીય દ્વિપિરામિડલ. મિત્રો, અહીં VSEPR સિદ્ધાંત સંપૂર્ણ પૂરો થઈ ગયો. પેજ નંબર 113, 114, 115, 116 આ બધાની ચર્ચા એટલે VSEPR સિદ્ધાંત સુધી પહોંચી. હવે આધુનિકવાદ તરફ જઈશું. ધીમે ધીમે સંયોજકતા બંધનવાદ આવશે, વેલેન્સ બોન્ડ થિયરી, VB થિયરીની ચર્ચા કરીશું. મિત્રો, સ્ક્રીનશોટ લેવાનો હોય એક વખતે તમારા પુસ્તકની અંદર પેજ નંબર 116 પણ તમે જોઈ શકો છો. એક મિનિટ માટે લેક્ચરને સ્ટોપ કરીએ છીએ. મિત્રો, મારા ખ્યાલ મુજબ એવું રાખીએ કે જો સંયોજકતા બંધનવાદની શરૂઆત કરવા જઈશ તો લેક્ચર ડિસ્ટર્બ થશે અને મારા બધા લેક્ચર એવરેજ 50 મિનિટ, 52 મિનિટ, 54 મિનિટ, 48 મિનિટ, બીજા વિષયની સાપેક્ષમાં થોડાક લેક્ચરો મારા મોટા થયા હશે. અને વધારે લેક્ચર મોટું થાય એટલે સ્વાભાવિક રીતે તમે પણ ક્યાંક બોર થાઓ. એટલે હું એવું વિચારું છું કે આ VSEPR સિદ્ધાંતના બધા લેક્ચરો ખૂબ વધી પણ ગયા એટલે આ લેક્ચરને ટૂંકું રાખીએ. હું જ્યારે આ વાક્ય બોલું છું કે આ લેક્ચરને ટૂંકું રાખીએ એટલે કેટલાક વિદ્યાર્થી મિત્રો ખૂબ આનંદમાં આવી ગયા હશે કે હાસ મજા આવી ગઈ. પણ મિત્રો, એ પણ ધ્યાનથી સાંભળજો, હું તમને ધ્યાનમાં લઈને લેક્ચરનું કામ કરી રહ્યો છું. અર્થાત મને સમજણ પડે કે આ લેક્ચર ખૂબ લાંબુ થઈ જાય તો સ્વાભાવિક સ્ટુડન્ટ બોર થઈ જાય. એવું ધ્યાનમાં લઈને કોઈ પણ લેક્ચર મેં બનાવ્યું નથી. જે મારા લેક્ચર 52 મિનિટના કે 54 મિનિટનો વિડીયો થઈ ગયો હશે તો એ લેક્ચરના અંદર તમે બોર નહીં થાવ એ પ્રમાણનું લેક્ચર મેં સેટ કર્યું હશે. મિત્રો, જોવા જઈએ તો પ્રકરણ ખૂબ સારું પ્રકરણ છે. તમને એવું બોરિંગનો મુદ્દો કોઈ આવશે નહીં. એકાદ ટોપિક આવશે એને અવગણીશું, એને ધ્યાનમાં નહીં લઈએ. પરંતુ મિત્રો, હવેથી આધુનિકવાદ તરફ જઈશું. ખરેખર એમ કહીશું કે હવે વાસ્તવિકતા તમે શીખતા જશો અણુના આકારની. ક્લિયર થઈ ગયું મિત્રો? બીજું કે સમયનો ઉપયોગ કરતા રહેજો. મહેરબાની કરીને સમય બગાડશો નહીં. તમે એવું ન સમજો લોકડાઉન કોરોના માહોલ ચાલી રહ્યો છે, અમને ખૂબ મજા પડી ગઈ, સ્કૂલ જવાનું નથી, ઘરે બેસીને ભણવાનું છે, ઈચ્છા થઈ ત્યારે લેક્ચર જોયા, નથી જોવું. ના મિત્રો, ટેસ્ટ આપ્યો, થોડુંક પુસ્તકમાંથી જોઈ લીધું, થોડુંક લખી દીધું, સબમિટ કરી દીધી, વાંધો નહીં, સાહેબને ક્યાં ખબર છે આપણે કેટલા માર્ક્સ આવ્યા. એવું ન કરો, તમે તમારી જાતને છેતરશો નહીં. મહેનત કરો, સાયન્સ રાખ્યું, વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો તો સ્વાભાવિક રીતે મહેનત કરો, રોજનું કામ રોજ કરો. તમને એમ થતું હશે સાહેબ રોજ એડવાઇસ કરતા જાય છે, પણ મિત્રો જરૂરી છે એ માટે તમને કહું છું. ચલો મિત્રો, અહીં લેક્ચરને પૂર્ણ કરીશું. આવતા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18 વેલેન્સ બોન્ડ થિયરીમાં મળીશું. ઓકે.